વંદે ગુજરાત. નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ખેતીની વાત ખેડૂતને સાથ કાર્યક્રમમાં. ખેડૂત મિત્રો, ખેતીની વાત ખેડૂતને સાથ કાર્યક્રમમાં ખેતીની વાત કરતા હોઈએ છીએ આપણે, અને આ ખેતીની વાત એ આપ ખેડૂત મિત્રોને સાંકળી લેવામાં આવતી હોય છે. અને આ કાર્યક્રમમાં આપણે ખેતીના અલગ અલગ જે પહેલું છે એના ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ, માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ. હાલની વાત કરીએ તો અત્યારે આપણે રાજ્ય સરકાર દ્વારા સજીવ ખેતીને વધુ પ્રોત્સાહન મળી રહે તેના માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, અને વધુને વધુ ખેડૂતો સજીવ ખેતી તરફ વળે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સજીવ ખેતી અંગે આપણે વાત આગળ કરીશું, પરંતુ આજે આપણે આ જે વિષય છે સજીવ ખેતી, તો એ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં શ્રી બી એ પટેલ સાહેબ ઉપસ્થિત છે, કે જેઓ નાયબ ખેતી નિયામક એગ્રો કૃષિ ભવન ગાંધીનગર ખાતે કાર્યરત છે. અને આજે આપણને જે સમગ્ર સજીવ ખેતી છે એ શું છે, એના દ્વારા આપને શું લાભ મળી શકે છે, અને ભવિષ્યમાં સજીવ ખેતીના કેવા ઉપાયો આપણને મળશે, ઉપરાંત એના દ્વારા આપણે કેટલી વધુ ઇન્કમ મેળવી શકશું એ અંગે માહિતી મેળવવાના છે. તો સૌપ્રથમ તો આપણા સ્ટુડિયોમાં શ્રી બી એ પટેલ સાહેબ ઉપસ્થિત છે, તો સાહેબ આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. નમસ્કાર. અને આપણે આ અંગે હવે આગળ માહિતી મેળવીશું કે સજીવ ખેતી એટલે શું, અને એમાં ક્યાં ક્યાં સર્ટિફિકેશન કરાવવાના થતા હોય છે, અને સજીવ ખેતી દ્વારા આપ ખેડૂત મિત્રોને શું બહોળો ફાયદો થઈ શકે છે. તો હવે સાહેબને વિનંતી કરીએ કે આજના કાર્યક્રમની શરૂઆત કરે અને આપણને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડે. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે રોજબરોજ અત્યારે એવું સાંભળતા હોઈએ છીએ કે ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતી, સેન્દ્રિય ખેતી. તો આપણે જાણીએ છીએ કે બદલાતા જતા પર્યાવરણ અને સમયની સાથે આજે ખેડૂત જે ખેતી કરી રહ્યો છે એમાં વધુ રાસાયણિક ખાતરો, જંતુનાશકો વગેરેનો જે ઉપયોગ કરી રહ્યો છે એના કારણે માનવની તંદુરસ્તી તેમજ પૃથ્વી ઉપર વસતા દરેક જીવોની તંદુરસ્તી માટે એક મોટો ખતરો ઊભો થયો છે. સાથે સાથે પર્યાવરણ પણ જોખમાયું છે, કે આપણી જે મોંઘી મૂલી જમીન છે એની પણ આડઅસરો આજના આ રાસાયણિક યુગની ખેતીના કારણે એમાં અસરો થઈ રહી છે. તો આના વિકલ્પ રૂપે શું, એ જ આપણી સજીવ ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી. હવે આપણે તો કહીએ છીએ, ખેડૂત માટે એવું કહેવાયું છે કે ધરતી કી સાન તું પ્રભુ કી સંતાન, તેરી બંધ મુઠ્ઠી મેં યુગ કા આહવાન, કિસાન ભૂલ મત તું બડા મહાન હૈ. કિસાન મહાન છે, બરાબર છે. આજે માં ધરતીને પૂછે તો ધરતી કહે છે કે દીકરા, ભલે તું જગતનો તાત કહેવાતો હોય પણ તું મારો તો દીકરો જ છે. પણ ધનના ઢગલા ભેગા કરવાની ગોળી ગેલછામાં મારી અંદર રસાયણો અને જંતુનાશકો વગેરેનું તું જે ઝેર રેડી રહ્યો છે એની મને જરાય ચિંતા નથી. પરંતુ હે ધરતી પુત્ર, તું જે આ ઝેર રેડી રહ્યો છે એ ખરેખર તું તારી આવનારી પેઢીના જીવતરમાં રેડી રહ્યો છે. આવું માં ધરતી કહે છે. માં ધરતી આગળ એવું કહે છે કે હે જગતના તાત ખેડૂત, મારા ત્રણ સંતાન છે. સૌથી મારું મોટું સંતાન એટલે કે હે ધરતી પુત્ર ખેડૂત, તું પોતે જ છે. બીજું મારું સંતાન એટલે વૃક્ષ, વનસ્પતિ, પશુ પંખી, અને ત્રીજું સંતાન એટલે જીવજંતુ. હવે કોઈ પણ માં હોય તો એની અપેક્ષા શું હોય, કે મારા બધા જ બાળકો મારા ખોરામાં આનંદ કિલ્લોલ કરતા હોય. એવું માં ધરતી કહે છે કે હું જોવા ઈચ્છું છું. પરંતુ હે ધરતી પુત્ર, તું તારા સ્વાર્થની ખાતર તારા બાકીના બે ભાઈઓ છે એને તે હણી નાખ્યા છે. એટલે કે વનસ્પતિ, પશુ પંખી અને જીવજંતુનું સંતુલન આજના આધુનિક યુગની ખેતીના કારણે જોખમાયું છે. માં ધરતી આગળ એવું ખેડૂતને કહે છે, ધરતી પુત્રને કહે છે કે વાલા દીકરા, મેં તારા પિતા, હવે એક બાજુ આપણો ખેડૂત ધરતી પુત્ર છે, માતા આપણી ધરતી માતા છે, તો આપણા પિતા કોણ થાય, વરુણ દેવ, મેઘરાજા. માં ધરતી કહે છે કે મેં એક દિવસ મેઘરાજાને
કહ્યું કે તમે પૃથ્વી ઉપર વરસવા માટે કેમ ઓછા આવો છો? તો વરુણદેવ એટલે કે મેઘરાજાએ અગ્નિ જેવી ઓક કાઢીને કહેલું કે આપણા મોટા દીકરા માણસને જોઈને, એટલે કે ધરતીપુત્રને જોઈને મને પૃથ્વી ઉપર જરાય વરસવાનું મન થતું નથી, પરંતુ હે ધરતીપુત્ર, આપણા બાકીના જે બે સંતાનો છે, પશુ પંખી અને જીવજંતુઓ, એ મને પ્રેમથી બોલાવે છે, એટલે થોડો ઘણો પૃથ્વી ઉપર વરસવા આવું છું, નહીં તો મનુષ્યને જોઈને, ધરતીપુત્રને જોઈને મને પૃથ્વી ઉપર જરાય વરસવાની ઈચ્છા થતી નથી. આવી આપણી પિતાની હૈયા વરાર છે. આગળમાં ધરતી એવું કહે છે કે એક દિવસ કઠિયારાએ ઘા કરીને એક મારા 12 વૃક્ષને કાપ્યું અને મને થયું કે લાવ કાપનાર કરવતિયા કઠવાડિયાને હું શ્રાપ આપું. પરંતુ ધરતી શું કહે છે? એ કરવતિયો કઠિયારો પણ મારો જ દીકરો છે. આવા સંજોગોમાં માતા કઈ રીતે પોતાના સંતાનને શ્રાપ આપી શકે? તો આવી માતાની હૈયા વરાર છે અને પિતાની હૈયા વરાર છે. ટૂંકમાં ખેડૂત ભાઈઓ, મારો કહેવાનો આશય આપ સમજી ગયા હશો કે આજે આપણે શું કરવાનું છે. ખેતીની અંદર આપણે સૌ જાણીએ છીએ કે રસાયણો અને જંતુનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ વગેરેનો આપણે ખૂબ વધુ પ્રમાણમાં એનો ઉપયોગ કરી રહ્યા છીએ અને એના માઠા પરિણામો આજે ભોગવી રહ્યા છે. એક તમને ઉદાહરણ આપું કે માતાના ગર્ભની અંદર બાળક હોય અને એ બાળકના લોહીના નમૂનાનું પણ વૈજ્ઞાનિકો દ્વારા પૃથ્થકરણ કરવામાં આવે છે, તો આ લોહીની અંદર પણ જંતુનાશક દવાઓના અવશેષો ક્ષમ્ય માત્રા કરતો ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આજે મનુષ્યની અંદર આપણે વાતો કરીએ પર્યાવરણની અંદર કે પૃથ્વી ઉપર કેટલા બધા દવાખાનાઓ છે, પરંતુ માણસની તંદુરસ્તી કેવી છે? જે પહેલાં માણસ તંદુરસ્ત હતો, આટલા બધા રોગોનો ફેલાવો નહોતો, પરંતુ આજે દિન પ્રતિદિન ડાયાબિટીસ છે, કેન્સર છે, તે સિવાય અનેકવિધ ભયંકર રોગોએ પૃથ્વી ઉપર ભરડો ઘાલ્યો છે અને માણસનું જીવન તંદુરસ્ત રહેતું નથી. તો આવા સંજોગોમાં આપણે રસાયણો અને જંતુનાશકોના ઉપર વિશ્વાસ નહીં રાખતો, એનો ફક્ત ઉપયોગ નહીં કરતો, અન્ય ખેતીની, સેન્દ્રિય ખેતી કરવા માટેની ઘણી પદ્ધતિઓ કૃષિ વિજ્ઞાન દ્વારા વિકસાવવામાં આવી છે, એનો આજે ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી છે. હવે આપણે જો વાત કરીએ કે સેન્દ્રિય ખેતી એટલે કે જમીનને સેન્દ્રિય પદાર્થ આપવો, સેન્દ્રિય પદાર્થની અંદર આપણે વિશેષ કરીને જો વાતો કરીએ તો આપણું છાણિયું ખાતર છે, મરઘા બતકાનું ખાતર છે, કમ્પોસ્ટ ખાતર, તે સિવાય ઘણા ખરા આપણે સેન્દ્રિય ખોળ છે, માનો કે દિવેલીનો ખોળ છે, કરંજનો ખોળ છે, આવા અનેકવિધ વનસ્પતિજન્ય ખોળનો ઉપયોગ પણ ખેતીમાં કરવો. તદ ઉપરાંત જૈવિક ખાતરો, આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર જે જીવો છે એમાંથી 95% જીવો મનુષ્યને અને પૃથ્વીના દરેક જીવોને સીધી કે આડકતરી રીતે ફાયદાકારક છે, તો આ જે જીવો છે એના, એ જીવોનો પણ સીધો ઉપયોગ કરી શકીએ, અથવા તો એમની ઉત્પાદ બાય પ્રોડક્ટ હોય એનો પણ આપણે એકબીજા એનો ઉપયોગ કરીને, તદુપરાંત ખેતીની પદ્ધતિઓ જાણીએ કે માનો કે પાકની ફેરબદલી કરવી, અનેક સજીવોનો ઉપયોગ કરી પાકને નુકસાનકારક જીવાતોથી નિયંત્રિત કરી રાખવું અને ખેતીનું વધુ ઉત્પાદન મેળવવું, એ આજની તાત જરૂરિયાત છે. હવે સેન્દ્રિય ખેતી અને છાણિયું ખાતર, છાણિયા ખાતરની જો વિશેષ વાત કરીએ તો આપણે તો સૌ જાણીએ છીએ કે ગાય દ્વારા ઉત્પન્ન થયેલું છાણિયું ખાતર એ અમૂલ્ય છાણિયું ખાતર છે અને આપણા શાસ્ત્રોમાં પણ એવો ઉલ્લેખ કર્યો છે. ગાય એટલે તો કામધેનુ કહેવાય અને ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે, આવું આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ આપણા કૃષિ વૈજ્ઞાનિકોએ પણ આના પાછળ ઘણું સંશોધન કર્યું છે અને એવું એમને સંશોધન કર્યું કે ગાયના છાણની અંદર એક્ટિનોમાઇસેટ નામના બેક્ટેરિયા અને ઘણા અનેકવિધ સૂક્ષ્મજીવો છે જે જમીનને હરીભરી, તંદુરસ્ત અને ફળદ્રુપ રાખે છે. આપણે જો એક જાણકારી મેળવીએ કે શાસ્ત્રમાં એવું લખવામાં આવ્યું છે કે હિડિંબા વનની અંદર માં લક્ષ્મી ભૂલા પડ્યા અને એમને સામે એક ગાય માતા દેખાઈ,
તો લક્ષ્મીજીએ ગાયને એવી વિનંતી કરી કે હે ગાય માતા, આ અઘોર વનની અંદર હું ભૂલી પડી છું, તો તમારા શરીરની અંદર 33 કરોડ દેવતાઓ છે, તો મને પણ તમારા શરીરમાં આશરો આપો જેથી કરીને હું દેવો સાથે રહી શકું. પરંતુ ગાય માતા એવું કહે છે લક્ષ્મીજીને કે હે લક્ષ્મીજી, મારા શરીરની અંદર જો 33 કરોડનો દેવતાઓનો વાસ હોય તો મારા શરીરમાં જગ્યા હોઈ શકે ખરી? માં લક્ષ્મી, મારા શરીરમાં બિલકુલ જગ્યા નથી, એટલે તમને હું આશરો આપી શકીશ નહીં, પરંતુ મારા પોદરાની અંદર થોડીક જગ્યા છે, અને જો લક્ષ્મીજી તમને અફસોસ ન થતો હોય તો મારા પોદરાની અંદર તમે વાસ કરી શકો છો. તો માં લક્ષ્મીજી એવું કહે છે કે જે ગાય 33 કરોડ દેવતાઓને ધારણ કરી છે, એ ગાયનો પોદરો પણ એટલો પવિત્ર જ છે, અને એના પોદરામાં રહેવામાં મને કોઈ અફસોસ થયો નથી. અને એવી રીતે માં લક્ષ્મી ગાયના પોદરામાં સમાયા. આવી ધાર્મિક લોકવાયિકા છે, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, પરંતુ આપણા વૈજ્ઞાનિકોએ પણ પ્રતિપાદન કર્યું છે હંમેશા વિજ્ઞાન અને ધર્મ એ ક્યારેય જુદા નથી, એ વસ્તુ એક જ છે, પણ ધર્મની કહેવાની ભાષા અને વિજ્ઞાનની ભાષા અલગ છે. આપણે આને સમજીએ વિસ્તૃત વૈજ્ઞાનિક સ્વરૂપે કે જે સેન્દ્રિય ખાતર છે, ગાયના છાણનું ખાતર છે, એ ખૂબ જ ફળદ્રુપ ખાતર છે, અને એનો વપરાશ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા વધી શકે છે. ગાયના છાણની અંદર ઘણા ઉપયોગી બેક્ટેરિયા છે. હવે આપ જાણતા હશો કે આપણે અહીંયાથી ઘણી ચર્ચા કરીશું કે ગાય આધારિત ખેતી, પણ મારા ખેડૂત ભાઈઓ, તમે કેટલા ગાય રાખશો? બધા ખેડૂતો ગાય રાખી શકશે નહીં, પણ આપણે કોની સાથે નિસ્બત છે? ગાયના છાણની અંદર રહેલા સૂક્ષ્મજીવો બેક્ટેરિયા. અને વિજ્ઞાને એવું સંશોધન કર્યું છે કે બેક્ટેરિયાનું દર 30 સેકન્ડે વિભાજન થાય અને એકના બે બેક્ટેરિયા બને, તો આપણે લક્ષ્ય આના ઉપર આપવાનું છે. તો ગાયના છાણમાં રહેલા સૂક્ષ્મજીવો બેક્ટેરિયા જે ઉપયોગી છે, એને આપણે ગુણાંકન કરીને કેવી રીતે વધુ સંખ્યામાં ઉત્પાદિત કરી શકીએ, એ જ મહત્ત્વનું છે. હવે ગાયના છાણની અંદર બેક્ટેરિયા રહેલા છે, તો ગાયના છાણનો આપણે ઉપયોગ કરવાનો છે. એના માટે એક પદ્ધતિ વિકસાવવામાં આવી છે. માનો કે 200 લિટર પાણી સમાઈ શકે એવું એક મોટું જીવામૃત કહેવાય છે, આપણે આજે બનાવીએ છીએ, અને એ જીવામૃતનો આપણે ખેતીની અંદર ઉપયોગ કરવાનો છે. તો એના માટે 200 લિટર પાણી સમાઈ શકે એવું પ્લાસ્ટિકનું ડ્રમ હોય તો બહુ સારું છે. તે સિવાય સિમેન્ટના એવા નાના ટાંકા હોય તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આની અંદર 10 કિલો ગાયનું તાજું છાણ. હવે અહીંયા ખેડૂત ભાઈઓ, આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, અહીંયા આપણે ગાયની જે વાત કરી તો કઈ ગાય, જે સંકર ગાય છે એનું આપણે છાણ વાપરવાનું નથી, પણ આપણી જે દેશી ગાય છે, ગીર ગાય છે કે કોકરેજ ગાય છે, એ ગાયના છાણનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આ 200 લિટર પાણીના ડ્રમની અંદર 10 કિલો ગાયનું તાજું છાણ આપણે અંદર નાખવાનું છે. ત્યારબાદ એમાં ગૌમૂત્ર, ગાયનું મૂત્ર 10 લિટર, એ પણ તાજું મળી શકે તો ઉત્તમ છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે ગાયના છાણની અંદર સૂક્ષ્મજીવો બેક્ટેરિયા છે. તો બેક્ટેરિયા એક જીવ છે, એને ખાવા માટે કંઈક વસ્તુઓ જોઈએ, તો એ વસ્તુ આપણે આ 200 લિટર પાણીની અંદર નાખવાની છે. એના માટે આપણે દેશી ગોર આવે, 2 કિલો દેશી ગોર અથવા તો ગોળની રસી આ 200 લિટર પાણીની અંદર નાખવાનો. બેક્ટેરિયાના વિકાસ માટે પ્રોટીન એક ખૂબ મહત્ત્વની વસ્તુ છે, તો પ્રોટીન એને સારી રીતે મળી શકે એ માટે કોઈ પણ કઠોળનો 2 કિલો લોટ અંદર નાખવાનો છે. વળી આપણે જાણીએ છીએ કે આપણે દિન પ્રતિદિન જમીન તો ખેતરની જમીન ખેડતા રહ્યા છીએ અને એમાં રાસાયણિક ખાતરો દવા નાખતા રહ્યા છીએ, તો જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવો જે ઉપયોગી હતા એ પણ દિન પ્રતિદિન ઓછા થતા ગયા છે. પણ આપણા પડતરની અંદર ક્યાંય વડ હોય, ગામની આજુબાજુ ક્યાંય વડ હોય, વડ નીચેની માટી અને વડના નીચેની માટીને આપણે ક્યારેય ખેડી નથી, એને ક્યારેય આપણે નુકસાન પહોંચાડ્યું નથી, તો એ વડ નીચેની અવાવરૂ માટી પણ 500 થી 1 કિલો એક આની અંદર આપણે નાખી શકીએ છીએ. હવે આપણે દિન પ્રતિદિન વાત કરીએ કે આપણું જે પાણી છે એ સમધારણ સ્થિતિમાં નથી, એટલે કે એનો જમીનનો પીએચ આંક છે, પાણીનો પીએચ આંક એ ખૂબ વધારે હોય છે. એને સમધારણ સ્થિતિમાં લાવવા માટે
આ 200 લિટરના પાણીની અંદર 2 લિટર ખાટી છાશ જો આપણે નાખીએ તો જમીન એ પાણીની સમધારણ સ્થિતિમાં આવે છે અને બેક્ટેરિયાનો સારો વિકાસ થાય છે. હવે આપણે આગળ જાણ્યું કે બેક્ટેરિયાનું દર 30 સેકન્ડે દ્વિભાજન થાય, તો આપ જે આપણે પ્રવાહી મિશ્રણ બનાવ્યું ગાયના છાણ આધારિત, એને 1 અઠવાડિયું આપણે ખેતરમાં ઝાડ નીચે અથવા તો કોઈ છોયા નીચે એને આપણે રાખવાનું અને સવાર સોજ એને ઘડિયાળની દિશામાં હલાવતા રહેવાનું થાય. હવે ગાયના છાણની અંદર ઘણા જ બેક્ટેરિયા છે, 7 દિવસ પછી કેટલા બધા બેક્ટેરિયા આમાં ઉપયોગી બેક્ટેરિયા થશે. આ ખરેખર એક અમૃત તુલ્ય પ્રવાહી બની ગયું અને એનો છંટકાવ અથવા તો એને આપણે જમીનમાં આપવાનું થાય. હવે આ જે 200 લિટર પાણી છે એ 1 એકર જમીન એટલે 1.5 વીઘા જે જમીન છે એ પાક માટે એટલા પાક વિસ્તાર માટે પૂરતી છે. તો આ જમીનની અંદર આપણે માનો કે પિયત જ્યારે આપીએ તો પાણીના જે નીક હોય એમાં ટપક પદ્ધતિ, માટલા પદ્ધતિ જે કહેવાય કે માટલું એક રાખવાનું એમાં નીચે હોલ પાડીને કાથી ભરાવી દેવાની, એટલે ધીમે ધીમે જે પિયતનું પાણી જાય છે એ પિયતના પાણી સાથે જ આ ગાયના છાણ આધારિત જે મિશ્રણ છે એ મિશ્રણ પણ સાથે ખેતરમાં જશે. આ રીતે પણ આપી શકાય અથવા તો આ જે મિશ્રણ બન્યું એને આપણે સારી રીતે ગરણા દ્વારા ગારી પંપની અંદર એનો છંટકાવ પાકની અંદર કરવો હોય તો છંટકાવ પણ કરી શકાય છે. તો આ રીતે આપણે અનેકવિધ રીતે આનો વપરાશ કરી શકીએ છીએ. તો આ રીતે જો આપણે ગાયના છાણ આધારિત ખેતી કરીશું અથવા તો આવી ટેકનિક અપનાવીશું તો ખેતીને ચોક્કસ વધુ સારી રીતે ઉત્પાદન મેળવી શકીશું, ઓછા ખર્ચ પણ થશે. કારણ કે આવી માનો કે જૈવિક પદ્ધતિઓ, સેન્દ્રિય પદ્ધતિઓ જો આપણે અપનાવીશું તો એના લીધે જમીનની ફળદ્રુપતા દિન પ્રતિદિન વધશે અને જે ખેત ઉત્પાદન થવાનું છે એ બિલકુલ તંદુરસ્ત ખેત ઉત્પાદન થવાનું છે. આજે માનો કે આપણે જે કઠોળ ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, ફરફરાદી છે, જે બધા ધાન્ય ખાઈએ છીએ એમાં ઘણા જ હાનિકારક તત્વો, માનો કે હલકી ભારે ધાતુ, કેડમિયમ છે, લીડ છે, આર્સેનિક છે, આવી જમીનમાં રાસાયણિક ખાતરો દ્વારા આવે, જમીનમાંથી છોડમાં, છોડમાંથી માણસ અને દરેક જીવોના અંદર આવે છે અને એની ઘણી હાનિકારક અસરો થતી હોય છે. તો આ પદ્ધતિનો પણ આપણે ઉપયોગ કરવાની જરૂર છે. તદઉપરાંત ખેડૂત ભાઈઓ, આપ સૌ જાણો છો કે ખેતી પાકોની અંદર જ્યારે આપણે પાક વાવીએ ત્યારે એમાં અનેક પ્રકારની જીવાતોનો ખેડૂતને સામનો કરવો પડતો હોય છે. જીવાતોનો ઘણો નુકસાન ખેતીના પાકોની અંદર થતું હોય છે અને આપણા ખેડૂત ભાઈઓમાં એક સર્વસામાન્ય એવી વાયકા છે કે ભાઈ ખેતરની અંદર, ખેતી પાકની અંદર જ્યારે જીવાત કે રોગ આવે તો દવા છાંટવી પડે. આ જ આપણા એક ગ્રંથિ છે, પણ ખરેખર એવું નથી. પર્યાવરણ જે કુદરતે બનાવ્યું છે, પર્યાવરણ એ માનવ જાત માટે સીધી કે આડકતરી રીતે મનુષ્ય જીવ માટે ઉપયોગી છે. ઘણા પક્ષીઓ છે, તમે માનો કે આપણે જોઈએ કે કાબર છે, કાચિંડા છે, પક્ષીઓ પર અને પ્રાણીઓ, પછી ખીચકોલા છે, દેવચકલી છે, આપણી ઘર આંગણાની ઘરચકલી છે, આ વગેરે પક્ષીઓ છે એ ખેતરની અંદર કે એ જીવાતો ખાતા હોય છે. ઈયર ખાય, એના ઈંડા ખાય. આપણે ઘણીવાર ચકલી, ઘર ચકલીને જોતા નિહાળતા હોઈએ નજીકથી, તો એ એના ખોરાક તરીકે આવી ઈયરોનો ઉપયોગ કરે છે. એ ખરેખર ખેડૂતના મિત્રો છે, પરંતુ આજે પર્યાવરણ આજે આપણું એટલું ઝેરી બની ગયું છે કે આ જે ઉપયોગી પક્ષીઓ છે અને પ્રાણીઓ છે એ આપણે અમૂલ્ય કુદરતનો વારસો કહેવાય એને આપણે ગુમાવી બેઠા છીએ. તો એને ફરી પ્રસ્થાપિત કરવા માટે આપણે ખેતીની અંદર પગલાં લેવાની જરૂર છે. માનો કે આપણા ખેતરની અંદર પક્ષીઓ આવે અને પક્ષીઓને બેસવા માટે જગ્યા મળવી જોઈએ, તો એ પક્ષી માટે ટેકા રાખવા જોઈએ, ખેતરની અંદર ટેકા મૂકવાના કે એના ઉપર પક્ષી બેસી શકે, નજીકથી છોડની નીચેથી એ જોઈ શકે અને એ ઈયરો ખાઈ શકે. તમને એક કાર્યકોષી પક્ષીની વાત કરું તો કાર્યકોષી પક્ષી છે એ પક્ષી ઈયરોના ખાસ કરીને ફૂદા ખાય છે. હવે આપણે ખેડૂત ભાઈઓને ધ્યાનમાં નહીં હોય કે કોઈ પણ ઈયર છે એનું ઉત્પત્તિ સ્થાન એ
ફૂદું છે, ફૂદું છે એ ઈંડા મૂકે છે, એમાંથી એની ઈયર અવસ્થા થાય જે ખેતી પાકોને નુકસાન કરે, અને એ ઈયર અવસ્થામાંથી પાછો સુષુપ્ત અવસ્થામાં કોશેટો થઈ જાય અને કોશેટામાંથી પાછું પુખ્ત ફૂદું નીકળે. સામાન્ય રીતે એક ફૂદું હોય તો એ 800 થી 1000ની સંખ્યામાં ઈંડા મૂકી શકે અને એટલી ઈયરો ઉત્પન્ન થઈ શકે. તો સ્વાભાવિક અહીંયા આપણને પ્રશ્ન થાય કે આપણે ખરેખર ઈયરનું નિયંત્રણ કરવું જોઈએ કે ફૂદાનું? સામાન્ય રીતે આપણે ફૂદાનું નિયંત્રણ કરવું જોઈએ. તો ફૂદાના નિયંત્રણ માટે આ જે કાર્યકોષી પક્ષી છે એ રોજના 15 થી 20 ફૂદા ખાય છે, તો કેટલી ઈયરો બચાવી શકે એનો આપણે અંદાજ માણી શકીએ છીએ. પરંતુ એની એક લાક્ષણિકતા છે કે આ પક્ષીને બેસવા માટે, તમને અહીંયા ચિત્રમાં બતાવ્યું છે, કાબર છે એના નીચે એક કાર્યકોષી બતાવ્યો છે, એ હંમેશા એ જે બેઠો છે એ સૂકી ડાળી ઉપર બેસવાનું પસંદ કરશે. તો આપણા ખેતરમાં આવા પક્ષી માટે ટેકા મૂકીએ તો એ નજીકથી ઈયરો ખાઈ શકે, પક્ષીઓના ઈંડા ખાઈ શકે. એવી જ રીતે માનો કે ઘણીવાર આપણે જમીન ખેડતા હોઈએ તો પાછળ એમાં બગલા પણ આપણને જોવા મળે છે, કાબરો પણ જોવા મળે છે. એ શું કરે છે કે પક્ષીના આ ઈયરોના જે સુષુપ્ત અવસ્થા છે કોશેટા, એ અનેકવિધ કોશેટા જમીનમાંથી ખાઈ જાય છે અને એના કારણે નવા ફૂદા પડતા અટકી જાય છે. તો આવા પક્ષીઓનું આપણે જતન કરવું જોઈએ. પક્ષીઓનું જતન માટે આપણે એને મારો બનાવી શકે એવી જગ્યા સાચવવી જોઈએ. મેં અગાઉ કહ્યું એવી રીતે પક્ષીઓ માટે ટેકા મૂકવા જોઈએ. અને અહીં જ્યારે આપણે ફૂદાની અને ઈયરોની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે એક આપણા વૈજ્ઞાનિકોએ બહુ મહેનત કરીને ખેતીમાં ઈયરોનું આપણે નિયંત્રણ કરી શકીએ એના માટે એક વિશિષ્ટ ટેકનિક શોધી છે, ફેરોમેન ટ્રેપ. આની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તે પહેલાં એક કુદરતનો સિદ્ધાંત સમજી લઈએ કે જેવી રીતે જીવાત છે એ ફૂદામાંથી પરે છે એ આપણને ખ્યાલ આવી ગયો. ફૂદા પણ નર ફૂદું અને માદા ફૂદું એમ બે પ્રકારના ફૂદા હોય. માદા ફૂદું જ્યારે ઉત્તેજનામાં આવે, ગરમીમાં આવે, હીટમાં આવે, ત્યારે એના શરીરમાંથી ખાસ પ્રકારનું એક રસાયણ નીકળે છે અને એ રસાયણની વાસ એની જ જાતના નર ફૂદાને આવે છે અને એ નર ફૂદું માદા ફૂદા તરફ સમાગમ માટે આકર્ષાય છે. તો આપણા વૈજ્ઞાનિક શ્રીઓએ, કૃષિ વૈજ્ઞાનિકોએ આવું રસાયણ પ્રયોગશાળાની અંદર શોધ્યું અને ફેરોમેન રસાયણ એવું નામ આપ્યું અને એ રસાયણની માવજત આપીને એક પાંજરું તૈયાર કરવામાં આવ્યું, પિંજર તૈયાર કરવામાં આવ્યું, એને ફેરોમેન પિંજર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ફેરોમેન પિંજરની અંદર આ ફેરોમેન કેમિકલની માવજત આપેલો એક ટોટો ગોઠવવામાં આવે છે અને આવા પાંજરા ખેતરની અંદર ગોઠવવામાં આવે છે. ખેડૂતભાઈઓ, જો આપણા વિસ્તારના બધા જ ખેડૂતો આવા ફેરોમેન ટ્રેપ જો ગોઠવે તો આપણા વિસ્તારની અંદર, માનો કે આ હમણાં તમને વાત કરું કે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ફેરો ગુલાબી કપાસ, કપાસની અંદર ગુલાબી ઈયરનો પ્રશ્ન ખૂબ વિકટ આવ્યો હતો અને સરકારશ્રીની યોજનાનો લાભ લઈને ઘણા ખેડૂત ભાઈઓએ આવા ફેરોમેન પિંજર ખેતરના અંદર ગોઠવવામાં આવેલા. હવે અહીંયા એક આપણે ધ્યાન રાખવું જોઈએ કે ફેરોમેન પિંજરની અંદર કયા પ્રકારની લ્યુર ગોઠવવી, એમાં ટોટો જે ગોઠવવાનો થાય, કઈ ઈયરનો માનો કે જીવાત પડે છે એને ધ્યાને રાખીને અંદર આપણે સેપ્ટા કે ટોટો ગોઠવવાનો હોય. માનો કે આપણા પાકની અંદર લીલી ઈયરનો ઉપદ્રવ થતો હોય, માનો કે શાકભાજીના ભીંડા છે, રીંગણ છે, ચોરી છે, આવા પાકોની અંદર કપાસનો પાક છે, આવા પાકોમાં, અને લીલી ઈયર તો લગભગ ખેતીના મોટાભાગના પાકોની અંદર આવતી જ હોય છે, તો જો લીલી ઈયરનો ઉપદ્રવ રહેતો હોય તો લીલી ઈયરનો ટોટો ગોઠવવો પડે, અથવા કાબરી ઈયર છે ભીંડામાં કે કપાસની અંદર, એ કાબરી ઈયર અથવા એને ટપકોવાળી ઈયર પણ કહેવામાં આવે છે, તો એના માટે એ કાબરી ઈયરનો ટોટો ગોઠવવાનો થાય. ગુલાબી ઈયરનો જો પ્રશ્ન હોય તો એનો પણ એ ટોટો ગોઠવવાનો થાય. જેવી જીવાત આપણા ખેતરમાં પડે એને ધ્યાને રાખીને આપણે આ ફેરોમેન ટ્રેપની અંદર એ ટોટા ગોઠવવાના થાય. જો આવા સામૂહિક ધોરણે આ પદ્ધતિને આપણે અપનાવવામાં આવે તો આપણા વિસ્તારની અંદર રહેલા જે નર ફૂદા છે એ આ ફેરોમેન પિંજરની અંદર પકડાઈ જશે.
હવે શું થશે કે માદા ફૂદી છે એ એકલી જે ઈંડા મૂકી શકશે નહીં અને એમાંથી ઈયળો પડવાની સંભાવના પણ ઘટી જશે. આ એક જો સામૂહિક અભિયાન તરીકે આપણે ઉપાડીએ તો આના બહુ સારા પરિણામ મળ્યા છે. તદુપરાંત આનાથી જો વિશેષ આપણે આગળ વાત કરીએ કે ટ્રાયકો ગામા ભમરી, આપણે ખેડૂત ભાઈઓ જાણતા હશો આનું ડિટેલ, જો કે તમને સમજ પડે એ માટે એક ઉદાહરણ આપું કે આપણા ત્યાં કાગડાનો ક્યાંય મારો જોવા મળતો, કાગડાનો મારો હોય પણ કોયલનો ક્યાંય મારો જોવા મળતો નથી. કોયલ શું કરે છે કે એના જેટલા ઈંડા હોય એ કાગડાના મારાની અંદર મૂકે અને એટલા ઈંડા એના ફોડી નાખે, એટલે જ્યાં કોયલની વસ્તી હોય ત્યાં કાગડાની વસ્તી આપોઆપ ઓછી થઈ જાય. તો આવી જ આ ટ્રાયકોગામા ભમરી શું કરે છે, એનું આયુષ્ય ખૂબ ઓછું છે અને નરી ઓખે પણ આપણે ન દેખી શકીએ એવી આ ટ્રાયકોગામા ભમરી છે કે એના ખૂબ જ ઓછા સમયના જીવનકાળ દરમિયાન 100 થી 120 ઈંડા એ જે ફૂદાએ ઈંડા મૂક્યા છે એની અંદર ઈંડા મૂકે છે. ખાસ કરીને જે માનો કે રોમ પક્ષ ધરાવતા, લેપિડોપ્ટેરસ પેસ્ટ કહેવાય, એ રોમ પક્ષ ધરાવતા ફૂદાના જે ઈંડા છે એની અંદર આ ટ્રાયકોગામાની ભમરી ઈંડા મૂકે છે અને એ ઈંડામાંથી ફૂદું નહીં નીકળતો ટ્રાયકોગામાની ભમરી નીકળે છે, એટલે કે આ પરજીવી ભમરી કહેવાય. ટ્રાયકોગામાની ભમરી જે ફૂદાના ઈંડા છે એ ચેન્જ કરીને ટ્રાયકોગામાની ભમરીમાં એ ઈંડાનું રૂપાંતરણ કરી દે છે અને જે ઈંડા ઈયરના ફૂદાના છે એમાંથી ઈયર નહીં નીકળતો ટ્રાયકોગામાની ભમરી નીકળે છે. આવા જ ભમરીના ટ્રાયકોગામા કાર્ડ કહેવાય. એક કાર્ડની અંદર સરેરાશ 20,000 જેટલા ઈંડા આવે છે અને પોસ્ટકાર્ડ સાઈઝનું કાર્ડ હોય અને એના ઉપર નાના નાના ટુકડા કરેલા હોય. એ ટુકડા આપણે ખેતરમાં 10 બાય 10 મીટરમાં એક ટુકડો કરીને એમાં લગાવવાનો હોય. એ ટુકડામાં જે ટ્રાયકોગામાના ઈંડા છે એમાંથી ટ્રાયકોગામાની ભમરી નીકળશે. આપણા ખેતરમાં જ્યાં જ્યાં ફૂદાના ઈંડા હશે એ વીણી વીણીને એમાં એનો ગર્ભ મૂકી દેશે અને ઈંડા અવસ્થાએ જ ઈયરનું નિયંત્રણ થઈ શકે છે. તો આપણે વાત કરી આ ટ્રાયકોગામા ભમરી, એનો પણ આપણે વપરાશ કરવાની જરૂર છે, એનું જતન કરવાની જરૂર છે. ખેડૂત ભાઈઓ આ આપણે ખાસ ધ્યાને રાખવું જોઈએ કે આપણા કોઈ ખેડૂત ભાઈઓ આવા ટ્રાયકો કાર્ડ છે કે એ જ્યારે વાપરતા હોઈએ તો આજુબાજુના જે ખેડૂતો છે એમને પણ રાસાયણિક દવાઓ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો ના જોઈએ. કારણ કે હજુ અહીંયા જે ખેડૂતો જાણકારી મેળવેલા હોય એવા ખેડૂતો આવા ટ્રાયકો કાર્ડ વાપરશે અને એ ભમરી, એ કાર્ડમાંથી ઈંડા રહેલા એમાં નીકળેલી ભમરી એ ખેડૂતના ખેતર પૂરતી મર્યાદિત નહીં રહે, એ તો આજુબાજુના ખેતરોમાં પણ જવાની જ છે. જો બાજુના ખેતરમાં ખેડૂતે દવા છોટી હશે તો આ ભમરીનું અસ્તિત્વ જોખમાં હશે. તો આપણે એ પણ કાળજી રાખીએ કે સામૂહિક અભિયાન રૂપે આ ટ્રાયકોગામાની ભમરીનો ઉપયોગ, ટ્રાયકો કાર્ડનો ઉપયોગ કરીએ. વિશેષ જો આપણે આગળ વાત કરીએ કે મનુષ્યની અંદર આજે કેટલા બધા રોગો છે, તો એવા જ રોગો શું જીવાતોની અંદર આવતા નહીં હોય? ખરેખર આવે જ છે. આપણે આપણને એ નજીકથી બારીકાઈથી આપણે એ અવલોકન કરતા નથી હોતા એટલે આપણને બહુ ખબર હોતી નથી. હવે મનુષ્યની અંદર જ્યારે જો રોગ આવે તો એના માટે એ રોગનું કેવી રીતે નિયંત્રણ કરી શકાય એવી ટેકનોલોજીઓ ઉપર વૈજ્ઞાનિકો સંશોધન કરતા હોય છે. જ્યારે આપણને નુકસાન કરતા જે જીવો છે, કીટકો છે કૃષિની અંદર, એ કીટકોની અંદર જ્યારે રોગ આવે તો એ રોગ કેવી રીતે કીટકોની અંદર વધુ પ્રમાણમાં ફેલાવી શકાય એવી ટેકનોલોજી ઉપર વૈજ્ઞાનિકો સંશોધન કરે છે અને કૃષિ વૈજ્ઞાનિકોને આમાં સફળતા પણ મળી છે. આપણને જાણીને નવાઈ થશે કે ઘણીવાર આપણે ખેતરમાં ફરતા હોઈએ છીએ ત્યારે ખેતરના પાક ઉપર ઊંધી લબડતી ઈયરો આપણને જોવા મળે છે. ઘણીવાર ઝાડ ઉપર જે એના તોતરા ઉપર લબડતી હોય એ ઈયરની હું વાત નથી કરતો, પણ ખેતરમાં પાન ઉપર છોડના ઉપરના ભાગમાં જે ઈયરના વચ્ચેના પગ છે એ પગને જકડી રાખીને ઈયર આગળ અને પાછળની તરફથી લટકેલી જોવા મળે. તો વૈજ્ઞાનિકોએ આનું સંશોધન કર્યું કે આ ઈયર કેમ લબડે છે, તો એમને એવું જાણવા મળ્યું કે આ ઈયરમાં કેન્સરનો રોગ લાગુ પડ્યો છે. હવે કેન્સર એટલે એક વખત એ જીવમાં આવે એટલે એનું કેન્સલ જ થાય, એને પૃથ્વી ઉપરથી જવું જ પડે. તો આવું કેન્સરવાળી ઈયરનો રોગ એને અમારા વૈજ્ઞાનિકોએ એવું કહ્યું કે ન્યુક્લિયર પોલીહાઇડ્રલ એનપીવી નામનો વાયરસ છે અને એ વાયરસના કારણે ઈયરમાં
લકવો થાય છે અને કેન્સરનો રોગ લાગુ પડે છે અને ઈયર મૃત્યુ પામે છે. તો આ એનપીવી વાયરસ અન્ય તંદુરસ્ત ઈયરોમાં કેવી રીતે ફેલાવી શકાય એવી ટેકનોલોજી ઉપર વિસ્તૃત સંશોધન કર્યું અને આપણને એમાં લાભ સંશોધનના અંતે જાણવા મળ્યું વૈજ્ઞાનિકોને કે આવી ઈયરો વીણી અને મિક્સરમાં ક્રશ કરી એને દ્રાવણ બનાવવામાં આવે અને વહેલી સવારે અથવા તો મોડી સોજે જો આનો છંટકાવ કરવામાં આવે તો આપણા પાકની અંદર જે ઈયરો તંદુરસ્ત હશે એને પણ આવો કેન્સરગ્રસ્ત રોગ લાગુ પડશે અને ઈયરોમાં કેન્સરના લીધે ઈયરો મરી જશે. હવે આવી જે ખેતરોમાં ઈયરો ભેગી થઈ એને આપણે ભરી રાખીને ડબ્બામાં બીજા વર્ષે પણ એનો ઉપયોગ ખેતી પાકોની અંદર જીવાત નિયંત્રણ માટે કરી શકીએ છીએ. આવું ઘણું સંશોધન આપણા ત્યાં થયું છે. તો આવી બધી પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો રહે છે. આ ખેતી પદ્ધતિનો જો આપણે ઉપયોગ કરીશું તો ચોક્કસ આજની ખેતીના જે માઠા પરિણામો છે એમાંથી આપણે બચી શકીશું અને ખેતીને વધુ નફાકારક બનાવી શકીશું. ખેડૂત ભાઈઓ, આપ જાણો છો કે આ બધી તાંત્રિકતા ખેડૂત ભાઈઓ સહેલાઈથી અપનાવી શકે, ખેડૂતને આની પાછળ ઓછો ખર્ચ પડે એવું સરકારશ્રીનું પણ આયોજન રહેલું છે. રાજ્ય સરકાર સતત સજીવ ખેતી માટે, સેન્દ્રીય ખેતી માટે પ્રયત્નશીલ છે અને એનો ખેડૂત ભાઈઓને કેવી રીતે લાભ મળી શકે એના માટે વિસ્તૃત સજીવ ખેતીની નીતિ, ઓર્ગેનિક ખેતીની નીતિ 2015ની સાલથી સરકારે જાહેર કરેલી છે. ચાલુ વર્ષે પણ આ યોજનામાં સરકારશ્રીએ ₹10 કરોડનું બજેટ જોગવાઈ પણ કરેલી છે. પણ ખેડૂત ભાઈઓ, આમાં શું છે કે આ આપણો લાભ કેવી રીતે મેળવી શકો? માનો કે સેન્દ્રીય ખેતી કરવી છે તો એ ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવવું પડે. માનો કે આપણે જાણીએ છીએ ગોપકા છે, ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી, જે સેટેલાઇટ અમદાવાદ સેક્ટર અમદાવાદ 15 ખાતે એની કચેરી આવેલી છે, ત્યાં આગળ આપણે રજીસ્ટ્રેશન કરાવવું પડે. મિત્રો, અત્યારે તો આધુનિક યુગની અંદર ઇન્ટરનેટની ફેસિલિટી છે, ખેડૂતો હવે તો એનાથી પણ જાગૃત થયા છે. આવી અરજીઓ આઈ ખેડૂત પોર્ટલ, રાજ્ય સરકારનું કૃષિ વિભાગનું એક વેબસાઇટ છે, iKhedut.gujarat.gov.in, આના ઉપર જઈ આપની અરજી કરી શકો છો અને આ અરજીની પ્રિન્ટ આઉટ નકલ કાઢી એના ઉપર સહી કરી અને જરૂરી જે આધાર પુરાવા છે, માનો કે જમીનના લગતા દસ્તાવેજો છે અને આપણા બેંકના એકાઉન્ટની વિગતો, એ વગેરે સાથે આપે અરજી કરવાની થાય છે. આવી અરજીઓ મરેથી સેન્દ્રીય ખેતી વિશે જે સહાય યોજનાઓ અમલીકરણમાં છે એની ખેડૂત ભાઈઓને સહાય આપવામાં આવે છે. હવે સેન્દ્રીય ઉત્પાદન એને પ્રમાણિત કરવું એ આજની એટલી જ મહત્ત્વની વસ્તુ છે. સરકારશ્રી દ્વારા એ પ્રમાણિત કરી ખેડૂતોને બજારની અંદર સારા ભાવ મળે, ખેડૂત પણ પોતાનું ઓર્ગેનિક પ્રોડક્શન વિદેશની અંદર મોકલી શકે એ માટેની પણ આ સેન્દ્રીય નીતિ યોજના છે એમાં રાજ્ય સરકારે જોગવાઈ કરેલી છે. તો આ નો પણ આપણે લાભ લેવો જોઈએ. વિસ્તૃતમાં આપણે વાત કરીએ કે મેં અગાઉ તમને વાત કરી કે સેન્દ્રીય ખાતર, ખેડૂત ભાઈઓ દિન પ્રતિદિન પશુપાલનના ધંધા ક્ષેત્રે આપણે ખૂબ પાછળ પડી રહ્યા છીએ, પશુઓ ઓછા રાખતા થયા છીએ. હવે ઓછા પશુઓથી વધુ સેન્દ્રીય ખાતર કેવી રીતે બનાવી શકાય એની ટેકનોલોજી આપણા જ માના એક ખેડૂતે શોધેલી છે. એની કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે એને નાળેપ પદ્ધતિ કહેવાય. નાળેપ પદ્ધતિથી આપણે સેન્દ્રીય ખાતર બનાવાય એની એક તજજ્ઞતા ખેડૂતે શોધેલી છે. નાળેપ એટલે નારાયણરાવ દેવરાજ પાઢેરિયા નામનો ખેડૂત મધ્યપ્રદેશનો, અને એના નામ ઉપરથી એ ખેડૂતે શોધેલી પદ્ધતિને ટૂંકમાં નાળેપ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આપ જે પદ્ધતિથી, ખાડા પદ્ધતિથી અથવા તો ચીલાચાલુ પદ્ધતિથી છાણિયું ખાતર બનાવીએ છીએ એના બદલે જો આ નાળેપ પદ્ધતિ અપનાવીએ
તો એનાથી 8 થી 10 ગણું છાણિયું ખાતર અને સારી ગુણવત્તાવાળું આપણે બનાવી શકીએ છીએ. તો આના માટે આપણે શું કરવાનું થાય છે કે 1 મીટર ઊંડાઈવાળો, 2 મીટર પહોળાઈ હોય અને પશુઓની સંખ્યામાં 3 થી 4 મીટર લંબાઈવાળો ઈંટોનો પાકો ટોકો બનાવવામાં આવે. હવે આ ટોકો આપણે એવી રીતે બનાવીએ કે દર 2 ઈંટોના થર પછી 7 ઇંચ ગેપ રાખવાની. 2 ઈંટોનો થર ચણાય પછી જે ત્રીજો થર ચણીએ તો એમાં 7-1 ઇંચ એટલી જગ્યા રાખવાની. ટૂંકમાં કે ચણતરની અંદર હવાની અવર જવર થઈ શકે તે માટે નાના નાના બાકોરા રાખવામાં આવે છે. અને આવો ટોકો પાકો ટોકો બનાવ્યા પછી શરૂઆતનો માનો કે 6 ઇંચનો ટોકાનો ભાગ છે એમાં આપણું ખેતીનું સૂકું ઘાસ છે, વનસ્પતિ જન્ય અવશેષો એ નાખવામાં આવે. એના ઉપર 10 લિટર પાણીની અંદર 4 થી 5 કિલો ગાયનું છાણ નાખી અને રાબ બનાવવામાં આવે, રબડી બનાવવામાં આવે છાણની, અને એ રબડી એના ઉપર નાખવામાં આવે. ત્યારબાદ ભીની માટી છે એ ભીની માટીનો થર કરવામાં આવે. આવી રીતના 3 પ્રકારના થર આપણે કરતા રહેવાના થાય. અને ટોકાનું ઉપરનું મૂઢિયું છે એનાથી 1.5 ફૂટ હાઈટ થાય ત્યાં સુધી આવી રીતે સતત એક પછી એક થર બનાવતા રહેવાના થાય. અને ઉપર છેલ્લે માટી અને છાણથી લીંપી ટોકામાં ભેજ જરૂરી જળવાઈ રહે એ ધ્યાને રાખી અને એને માટી અને લીંપણથી લીંપી દેવામાં આવે છે. સમય જતો અંદરનું જે માનો કે વનસ્પતિનો કચરો છે એ બેસશે અને ટાંકાના ઉપર જે આપણે લીંપણ કર્યું છે એના ઉપર તિરાડો પડશે અને જે 1.5 ફૂટ હાઈટ છે ધીમે ધીમે ઘટશે. તો ફરી મહિનો એક થાય પછી એ માટીનું લીંપણ કાઢી એમાં પાણી જરૂરી રેડી ફરી એને ફિટ કરી દેવાનું થાય. અને આવી ત્યારબાદ 3 મહિને 90 દિવસ પછી આ સરસ મજાનું છાણિયું ખાતર, સેન્દ્રિય ખાતર નાડેપ પદ્ધતિ તૈયાર થશે. આ સારી ગુણવત્તાવાળું છે અને વધુ પૌષ્ટિક તત્વો ધરાવતું છે, તેની કોઈ આડઅસરો જમીન ઉપર થતી નથી અને વધુ પ્રમાણમાં આવી રીતે છાણિયું ખાતર બનાવી શકીએ છીએ. તો આવી મિત્રો અનેકવિધ ખેતીની પદ્ધતિઓ સેન્દ્રિય ખેતી માટે ઉપયોગી છે. તો આની આપણે જે આજે વાત કરી એને આપણા ખેતીની અંદર અમલ કરવાનો છે એના માટે રાજ્ય સરકારની પ્રોત્સાહિત યોજનાઓ પણ છે. આપણે અહીંયા એક એવો પ્રયાસ કરી રહ્યા છીએ કે માત્ર એક તરફથી માર્ગદર્શન આપવું એના કરતો આપણા ખેડૂત ભાઈઓ પાસે કોઈ પ્રશ્નો હોય સજીવ ખેતી કે સેન્દ્રિય ખેતીને લગતા, એને શું કાર્યવાહી કરવી, તમારી કોઈ મૂંઝવણ કૃષિ ક્ષેત્રે હોય તો આપ જરૂરી અમને પૂછી શકો છો. અહીંયા અમારી હેલ્પલાઇનના નંબર પણ આપણને આપવામાં આવેલા છે, એ નંબર ઉપર આપ અમને પ્રશ્ન પૂછી શકો છો અને આપણી જે કૃષિમાં સેન્દ્રિય ખેતીમાં જે મૂંઝવણ છે એ મૂંઝવણનો આપણે સુચારુ ઉકેલ લાવી શકીએ છીએ અને ખેતીને નફાકારક બનાવી શકીએ છીએ. તો ખેડૂત ભાઈઓ આપણા નંબર અહીં તમને આપવામાં આવ્યો છે, એના ઉપર આપ પ્રશ્ન પૂછી શકો છો. આપણા પ્રશ્નો આવે ત્યાં સુધી આપણે આપણી આ જે સજીવ ખેતીની કથા છે, સજીવ ખેતીના જે વિચારો છે એ પણ આગળ ચાલુ રાખીશું. તો આપ ચોક્કસ અમને પ્રશ્ન પૂછો. તો સાહેબે આપણને બીએ પટેલ સાહેબ કે જેઓ નાયબ ખેતી નિયામક એગ્રો તરીકે હાલ કૃષિ ભવન ગાંધીનગર ખાતે કાર્યરત છે અને આપણને ઓર્ગેનિક ખેતી અંગે ખૂબ જ સારી એવી માહિતી પૂરી પાડી અને સજીવ ખેતી એ અત્યારની જરૂરિયાત અને ખૂબ જ ઉપયોગી એવી ખેતી પદ્ધતિ છે. તો ચોક્કસથી ખેડૂત મિત્રોએ અપનાવવી જોઈએ અને આગળ જેમ સાહેબે વાત કરી કે જે સજીવ ખેતી છે એના દ્વારા સારામાં સારા પાક ઉત્પાદન થતા હોય છે અને એનું એક્સપોર્ટિંગ પણ ખૂબ પ્રમાણમાં થાય છે તો તેના ખેડૂતોને પણ સારા પોષણક્ષમ ભાવ મળી રહે છે. તો સેન્દ્રિય ખેતીને રાજ્ય સરકાર પણ અત્યારે પ્રોત્સાહનરૂપ આપી રહી છે અને સારા સારી એવી બીજી વિવિધ યોજનાઓ ચલાવતી હોય છે. તો સજીવ ખેતી તરફ વધુને વધુ ખેડૂતોનો વ્યાપ વધે એવો જ આપણો અને સહિયારો પ્રયત્ન હોવો જોઈએ. અને અત્યારે આપણે આ કાર્યક્રમમાં લાઈવ કાર્યક્રમ હોય, આપને કોઈ પણ પ્રશ્ન હોય તો સાહેબે જેમ કીધું એમ અત્યારે પૂછી શકો છો. આપનો અમારો ટોલ ફ્રી નંબર હાલ આપને સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે. આ ટોલ ફ્રી નંબર આપ પર ફોન કરી અને જે પણ પ્રશ્ન હોય અથવા તો મૂંઝવણ હોય કોઈ તો ચોક્કસથી પૂછી શકો છો. અત્યારે આપણો આ કાર્યક્રમ લાઈવ ચાલી રહ્યો છે
આગળ વધતા આપણે અમુક જે ખેડૂત મિત્રોના સામાન્ય પ્રશ્નો હોય છે તો તે તરફ જઈશું અને એ દરમિયાન આપના પ્રશ્નો આવશે તો ચોક્કસથી એમાં સ્વીકારીશું. સાહેબ, સૌપ્રથમ આપણે અત્યારે જોઈશું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને દ્વારા સજીવ ખેતીને વધુમાં વધુ પ્રોત્સાહન મળે એ માટેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તો સૌપ્રથમ કોઈ પણ સામાન્ય ખેડૂત છે તો એને જો સજીવ ખેતી કરવી હોય તો એવા કયા મુદ્દા છે કે જેણે પહેલાં ધ્યાનમાં લેવા જોઈએ? બહુ જ મહત્વનો પ્રશ્ન છે કે સજીવ ખેતીના પગથિયા આવે ભાઈ. આપણે સજીવ ખેતી રાતોરાત સજીવ ખેતીમાં આપણી પરિવર્તન આપણું જે ઉત્પાદન છે એ કરી શકતા નથી. એના માટે સમય લાગે. માનો કે આજે જે ખેડૂત છે એ ચીલા, માનો કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી જે ખેતી કરી રહ્યો છે એને જો આજે ખેડૂત એને સેન્દ્રિય ખેતીમાં પરિવર્તન કરવું છે તો ક્રમશઃ એને એ દિશામાં જવાની જરૂર છે. અને સામાન્યત આજે જો એ ખેડૂત શરૂઆત કરશે તો 2-3 વર્ષ બાદ એનું જે ખેત ઉત્પાદન થશે એ 100% એનું સેન્દ્રિય ઉત્પાદન થશે. માને કે આપણને ખબર છે કે અગાઉ આપણે ઘણા રાસાયણો, જંતુનાશકો, કીટનાશકો, ફૂગનાશકો ખેતીની અંદર વાપરેલા છે. તો આજે જ આપણે મેં કહ્યું એ પ્રમાણે તમે ખેતી શરૂ કરશો તો તમારું નેક્સ્ટ યર જે ઉત્પાદન હશે એ 100% સેન્દ્રિય ઉત્પાદન નહીં થાય. હવે માનો કે આપ જે સેન્દ્રિય ઉત્પાદન કરવા માગીએ છીએ અને ખેડૂત સ્વાભાવિક છે શરૂઆતના 1-2 વર્ષ માટે તમારું ઉત્પાદન, આપણે રાસાયણિક ખાતરોને વગેરે જે રસાયણો વાપરીને ઉત્પાદન લેતા હતા એની સરખામણીમાં થોડીક એમાં ઘટ આવશે. તો સરકાર એને પ્રોત્સાહન આપશે કે માનો કે જેટલું તમારું નોર્મલ ઉત્પાદન છે એની સામે આ ઘટ જે આવી છે ખેડૂત સેન્દ્રિય ખેતી અપનાવે છે એના કારણે, તો એ ઘટ પણ સરકાર એમાં ભરપાઈ કરી શકે છે. વરી આ મેં તમને જે વાત કરી કે આપણે રસાયણો, યુરિયા છે, DAP છે, પોટાશ છે, એવા ખાતરોનો વપરાશ કરવાનો ઓછો કરવાનો છે અને એના બદલામાં આપણે શું વાપરવાનું થશે, સેન્દ્રિય ખાતર. માનો કે અરશિયાનું ખાતર છે, મરઘા બતકાનું ખાતર છે, વિવિધ પ્રકારના ખોળ છે અને છાણનું, ગાય ભેંસના છાણનું, છાણિયું ખાતર છે, આનો આપણે બહોળો વપરાશ કરવો પડશે. તો સરકાર માનો કે આ માટે તમને વિવિધ ઓર્ગેનિક પ્રકારની જે સાધન સામગ્રી વાપરવાની થાય છે એ આ ઓર્ગેનિક નીતિની જે યોજના છે એમાં ખેડૂતને ઇનપુટ સહાય ₹5,000 મર્યાદામાં પ્રતિ હેક્ટર દીઠ ₹5,000 ખેડૂતને સહાય પેટે આપવામાં આવે છે. હવે ખેડૂતભાઈઓ, આને મેં તમને વાત કરી કે કેવા ખેડૂતભાઈઓને સહાય મળે તો ગોપકા કે અપેડા છે એના દ્વારા રજિસ્ટ્રેશન આપણું થયેલું હોવું જોઈએ, આપે એમાં રજિસ્ટર થાઓ. મેં અગાઉ વાત કરી એવી રીતે આપની અરજી એમાં કરી શકાય છે અને તમારી જે સહાય છે એ તમારા ખાતાની વિગતો પણ અરજીની સાથે ડિટેલ આપી શકો છો. હવે RTGSથી તમારી કૃષિ સંલગ્ન જે કોઈ યોજનાની સહાય છે એ તમારા જ ખાતાની અંદર જમા થાય છે એટલે આમાં કોઈ પ્રશ્ન એવો રહેતો નથી. તો આ બધી પદ્ધતિઓથી ધીમે ધીમે ક્રમશઃ આપણે સજીવ ખેતી તરફ વરવાનું છે. મેં વર્મી બેડની તમને વાત કરી કે અરશિયાના બેડ બનાવવાના થાય, વર્મી કમ્પોસ્ટ. અરશિયા માટે તો કહેવાયું છે કે એ ખેડૂતનો મિત્ર છે, એ ધરતી માટે હર કહેવાય છે. અરશિયું પૃથ્વી પરનું હર છે, એને ક્યારે આરામ નથી. તમે રાત દિવસ જુઓ તો અરશિયું જમીનમાં જાય અને બહાર નીકળે, જમીનને ભરભરી અને પોચી બનાવે છે. એ ઘણા જમીનની અંદર છિદ્રો પાડે છે અને એનો ખોરાક જમીન જ છે અથવા તો સેન્દ્રિય પદાર્થ છે. અરશિયાના શરીરમાંથી જે જમીન પસાર થઈને મળ સ્વરૂપે જે બહાર આવે છે એમાં આપણા ચાલુ સેન્દ્રિય ખાતર કરતો પણ 3-4 ગણા પૌષ્ટિક તત્વો અને પાચ્ય, આપણે માનો કે યુરિયા કે DAPની વાત કરીએ તો એમાં જે પોષણ તત્વો છે એ બધા લભ્ય સ્વરૂપે છોડને મળી જતા નથી, પરંતુ આ જે અરશિયા દ્વારા જે માટી મળ સ્વરૂપે બહાર નીકળે છે
એ સુપાચ્ય એમાં પોષણ તત્વો હોય છે અને છોડને સહેલાઈથી ઉપલબ્ધ પણ થઈ શકે છે. જમીનની ફળદ્રુપતા વધે છે, જમીનની ભૌતિક ગુણવત્તા પણ સુધરે છે. તો આ અરશિયા આધારિત વર્મી કમ્પોસ્ટ બેડ છે એ બેડ પણ આપણે તૈયાર કરવા જોઈએ અને એ અરશિયા આધારિત ખાતર છે એનો વર્મી કમ્પોસ્ટનો પણ આજે ઉપયોગ કરવો જોઈએ. તો આવી પદ્ધતિઓનો ઉપયોગ કરી આપણી જમીનને સેન્દ્રીય ખેતી તરફ લઈ જઈએ, આપણા કૃષિ ઉત્પાદનને સેન્દ્રીય ઉત્પાદન તરફ લઈ જઈએ. એ ઉપરાંત આગળ વાત કરીએ તો જેવી રીતના આપે વાત કરી એમ ખેડૂત મિત્રો સજીવ ખેતી તરફ વળવા માગતા હોય છે, પરંતુ બીજા કેટલાક ખેડૂત મિત્રોની ખોટી પ્રચાર અથવા તો ખોટી માન્યતાના કારણે અમુક ખેડૂતો જોડાતા નથી હોતા, કે જેના એવું કહેવામાં આવતું હોય છે કે આ આપણી જમીન સજીવ ખેતી કરવા લાયક નથી હોતી અથવા તો સજીવ ખેતી કરવાથી આપણને સારામાં સારું ઉત્પાદન નહીં મળે અને લાંબા ગાળે ખોટ જશે. તો આવી ગેરમાન્યતા છે, તો આ ગેરમાન્યતા સામે ખેડૂત મિત્રોએ ક્યાં પગલાં ધ્યાનમાં રાખવા જોઈએ? બહુ સરસ વાત છે. કોઈ પણ નવી બાબત હોય એની સ્વાભાવિક છે કે એનો વિરોધ થાય. આપણે કારણ કે નવી બાબતના પરિણામો જોયા નથી એટલે આજુબાજુના લોકો છે એ કોઈ માનો કે ખેડૂત આવું પ્રોત્સાહન શરૂ કરશે, ઓર્ગેનિક ખેતી સજીવ ખેતી તરફ જશે, તો સ્વાભાવિક છે જે ચીલાજાલું ખેતી કરતા ખેડૂતો હશે તો એને કહેશે કે આ ખેતીમાં કંઈ નુકસાન નથી, તું રાસાયણિક ખાતર કે જંતુનાશકો નહીં વાપરીશ તો તારું ઉત્પાદન ઘટશે. પણ આ વાતમાં તથ્ય નથી. અહીં જે પ્લેટફોર્મ ઉપરથી આપણે વાત કરીએ છીએ એ વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા એને સંશોધન કરીને પ્રસ્થાપિત કરવામાં આવી છે, એટલે ખેડૂત પક્ષે ઉત્પાદનમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થતો નથી. આના લીધે તો આ તો એક સામાન્ય બાબત છે. આના જો સમગ્ર ખેડૂત આલમ છે આ તરફ જો ધીમે ધીમે વરે તો ચોક્કસ ઘણા બધા એમાં ફાયદા રહેલા છે. ઉત્પાદન આપણું જળવાઈ રહે છે, જે ઉત્પાદન આવે છે એ તંદુરસ્ત ઉત્પાદન આવે છે. આજની ખેતીના કારણે કેટલા એના ભયંકર વિનાશક પરિણામો આપણે આપણી નજર સામે જ જોઈ રહ્યા છીએ કે પર્યાવરણ કેટલું પ્રદૂષિત છે. એક તમને સામાન્ય એક ઉદાહરણ આપું કે આજે ગીધની વસ્તી પર્યાવરણમાં કેટલી ઓછી થઈ ગઈ છે, આપણે ગીધ ઉપર ક્યાં દવા છોંટવા ગયા, પણ એની પાછળ તો ખેતી પાછળની પદ્ધતિઓ જ જવાબદાર છે. સામાન્ય એવું સંશોધનો દ્વારા પ્રતિપાદિત થયું કે ગીધ સામાન્ય રીતે પશુ જે મરેલા પશુઓ છે એનું માંસ ખાય છે. આ માંસની અંદર જે વિવિધ પ્રકારની દવાઓ ખેડૂત માનો કે પશુ બીમાર પડ્યું હોય એની દવાઓ આપણે આપી હોય, ખાસ કરીને વૈજ્ઞાનિકો તો એવું કહે છે કે ડાયક્લોફેન સોડિયમ પ્રકારની જે દવાઓ છે એની અસરો માનો કે જે જીવ છે એના ઉપર નભનાર જીવ ઉપર દવાની 10 ગણી આડઅસર એ જીવ ઉપર થાય. દાખલા તરીકે ગાયને આ દવાની જે અસર થવાની છે સારી અસર, એનાથી વિપરીત અસર એનું માંસ ખાનાર એના આગળની પેઢીની અસર થાય. તો આપણે એવી જ રીતે માનો કે ઘાસ છે, ઘાસ કે ઘાસચારો એના ઉપર આપણે દવાઓ છોટીએ તો એને ખાનાર તો એના ઉપભોક્તા જે મનુષ્ય જાત છે, પશુ પંખી છે એ પણ ખાય તો એના ઉપર કેટલી 10 ગણી આડઅસર થઈ શકે કે ના થઈ શકે, તો એના અસ્તિત્વ માટે મોટો પ્રશ્ન છે. એવી ખરેખર ખોટી ગેરમાન્યતામાં દોરાવાની જરૂર નથી. પર્યાવરણ એનાથી સંતુલિત થાય છે, જમીનની તંદુરસ્તી સુધરે છે, જીવોની તંદુરસ્તી સુધરે છે અને ખેતીનું ઉત્પાદન ક્રમશ વધે છે. ચોક્કસ શરૂઆતમાં તમને એવું લાગે પણ એ મામૂલી તફાવત છે અને એને પણ રાજ્ય સરકાર એટલો તફાવત તો તમને ભરપાઈ કરી આપે છે, એટલે એવો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો આપ શ્રદ્ધાથી વિશ્વાસથી સેન્દ્રીય ખેતી તરફ વરો, ધીમે ધીમે આપ ખેતીની અંદર રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડો અને સેન્દ્રીય ખેતીને સદ્ધર કરો, એ જ આજનો સંદેશ છે ખેડૂત ભાઈઓ. તો ખેતી ત્યારે જ સફળ થશે કે આપણે સેન્દ્રીય ખેતી તરફ વળીશું. એ ઉપરાંત સાહેબ આપણે વાત કરી કે ગોપકા અને એપાડામાં ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, તો આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવાનું હોય છે અને એના માટે કચેરીએ ક્યાંય જવું પડે છે કે ઘરે બેઠા અથવા તો ઇન્ટરનેટ દ્વારા થઈ શકે? બહુ સાચી વાત છે કે આપણે વાત ઘણી વાર કરતા હોય તો ખેડૂતોના મનમાં સામાન્ય રીતે એવી મૂંઝવણ હોય કે ભાઈ ખેત અમારે કયો અરજી આપવા, ગ્રામ સેવકને ક્યાં શોધવા, વિસ્તરણ અધિકારીને નીચલા લેવલે ક્યાં શોધવા. પણ સરકારશ્રીએ એક અત્યારે વેબસાઇટ કૃષિ ક્ષેત્રે મૂકેલી જ છે,
મેં અગાઉ વાત કરી આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન, એમાં જો કે અનેકવિધ જે યોજનાઓ છે એમાં માટે તો ઠીક છે, પણ જે ઓર્ગેનિક ખેતી માટે છે એમાં આપ રજીસ્ટ્રેશન કરાવવા માટે તમે અરજી કરી શકો છો. આ અરજીની અંદર એની જે છે એની અંદર તમારી વ્યક્તિગત માહિતી આપવાની થાય છે, પછી તમારી જમીનને લગતી વિગતોની માહિતી આપવાની થાય છે, બેંકોની ખાતાની માહિતી પણ તમારે આપવાની થાય છે, અને આ સમગ્ર માહિતીવાળી અરજી તમે કરી એની પ્રિન્ટઆઉટ નકલ કાઢી અને એના ઉપર જ્યાં ખેડૂતની સહી એવું લખ્યું છે ત્યાં તમારી સહી અથવા તો અંગૂઠો આપી આપ આવી સહી કરેલી અરજી ગોપકાની કચેરીએ આપી શકો છો અને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તો આમાં અત્યારે હવે લગભગ કોઈ એવી ખેડૂતને મુશ્કેલી પડતી નથી. તે સિવાય માનો કે ખેતીની ઘણી બધી યોજનાઓ છે, આપણે ડિટેલ તો આજે સજીવ ખેતીની જ વાત કરીએ છીએ, તે સિવાય ખેતી ક્ષેત્રે ફાર્મ મિકેનાઇઝેશનના અનેકવિધ ઘટકો છે અને એમાં પણ સહાય મેળવવા માટેની પણ અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ કરવાની રહે છે અને તાલુકા લેવલે જે કચેરીઓ છે એના માટે તમારે ત્યાં સહી કરી અને એ નકલ પહોંચાડવાની રહે છે. ત્યારબાદ આના પોર્ટલ ઉપર જે સઘરી કાર્યવાહી માનો કે અરજીની ચકાસણી છે એની પ્રાથમિક મંજૂરી છે, ત્યારબાદ તમને જે વસ્તુ ખરીદવા માગો છો એની પૂર્વ મંજૂરી આપવાની વિગતો વગેરે ખેડૂત જ્યારે અરજી કરે ત્યારે એનો એપ્લિકેશન આઈડી આવતો જ હોય છે. એ એપ્લિકેશન આઈડીથી જો ખેડૂત અરજીની સાથે એનો મોબાઈલ નંબર આપે તો એને SMS દ્વારા એ અરજી અન્વયે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એની વખતો વખત વિગતો અપડેટ માહિતી ખેડૂતને એની અરજી બાબતે મળતી રહે છે અને આનો સહાય યોજનાનો પણ ખેડૂતને લાભ સીધો મળતો હોય છે. ખેડૂતભાઈઓ, ખાસ તો આપણે આ બાબતમાં કોઈ મૂંઝવણ હોય જો તમે પ્રશ્ન અમને કરશો તો આના વિશે તમને વિસ્તૃત જાણકારી મળી શકશે, તો આ પ્રશ્ન પૂછી શકો છો. આ ઉપરાંત અત્યારે સમય આપણી પાસે ઘણો ઓછો છે, તો અંતમાં હું આપની પાસે કહેવા માગીશ કે સજીવ ખેતી અંગે ખેડૂત મિત્રોને કોઈ પણ માહિતી જોઈતી હોય તો તેમના નજીકમાં કયા સ્થાન એવા ઉપલબ્ધ છે કે તે જગ્યાએ જઈ અને ખેડૂત મિત્રો આ સજીવ ખેતી અંગે માહિતી મેળવી શકે. બહુ જ મહત્ત્વની બાબત છે કે રાજ્ય સરકારનું તંત્ર છેક રાજ્ય સરકારથી લઈ જિલ્લા લેવલ, તાલુકા લેવલ, ગ્રામ લેવલ, દરેક જગ્યાએ કૃષિ વિભાગના તજજ્ઞો ખેડૂત ભાઈઓ માટે ઉપલબ્ધ છે. માનો કે 5-7 ગામ ભેગા થઈને એક ગામનો સેજો બનતો હોય છે, આ સેજા કક્ષાએ ગ્રામસેવક ઉપલબ્ધ હોય છે, તાલુકા કક્ષાએ જો આપણે વાત કરીએ તો તાલુકા અમલીકરણ અધિકારી કૃષિ વિભાગ અને વિસ્તરણ અધિકારી ખેતી એ તાલુકા કક્ષાએ કાર્યરત છે, ત્યારબાદ જિલ્લા કક્ષાએ જિલ્લાના પણ ઘણી જગ્યાએ એના વિશાળ જિલ્લા હોય ત્યાં સબ ડિવિઝન પેટા વિભાગો આવે છે, પેટા વિભાગ કક્ષાએ મદદનીશ ખેતી નિયામક વિસ્તરણ કક્ષાની કચેરી આવેલી છે, ત્યારબાદ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતી અધિકારીની કચેરી આવેલી છે. તો આ કચેરીઓમાં જઈ આપણી સહાય યોજનાઓને લગતી અથવા તો કૃષિને લગતી આધુનિક તજજ્ઞતાઓની વિસ્તૃત જાણકારી આપણે મળી રહે છે અને આપણી ખેતીના પ્રશ્નોનું આપણે નિરાકરણ લાવી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, આજના આ કાર્યક્રમમાં આપને ઓર્ગેનિક ખેતી અંગેની ખૂબ જ સારી એવી વિસ્તૃત માહિતી મળી હશે. આ ઉપરાંત પણ જેવી રીતના સાહેબે કીધું કે આપને ગ્રામ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, તમામ કક્ષાએ આપણી કૃષિની કચેરીઓ ઉપલબ્ધ છે, તો ત્યાંથી પણ આની વધુ વિસ્તૃત માહિતી આપ મેળવી શકો છો. અત્યારે આપણો સમય પૂરો થાય છે, પરંતુ આપણા સ્ટુડિયોમાં શ્રી બી એ પટેલ સાહેબ, કે જેઓ નાયબ ખેતી નિયામક તરીકે હાલ કૃષિ ભવન ગાંધીનગર ખાતે કાર્યરત છે અને આજે આપણને ખૂબ જ સારી એવી માહિતી પૂરી પાડવા અહીં ઉપસ્થિત થયા, તો સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. અને ખેડૂત મિત્રો, આપણે ફરીથી આવતા સપ્તાહે એક નવા વિષય, નવા વિષય નિષ્ણાત સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. ધન્યવાદ.
ગુજરાત.